તારીખ 23 ઓગસ્ટ. આજનો દિન મહિમા તારાશંકર બંદોપાધ્યાય. બંગાળી નવલકથાકાર તારાશંકર હરિદાસ બંદોપાધ્યાયનો જન્મ તારીખ 23 ઓગસ્ટ 1898ના રોજ બંગાળના લાભપુર ગામમાં થયો હતો. ગામમાં જ મેટ્રિક સુધી અભ્યાસ કરી ઉચ્ચ અભ્યાસ માટે કોલકાતા ગયા. ત્યાં ક્રાંતિકારી અને સાહિત્યકારોના પરિચયમાં આવતા સાહિત્ય સર્જન તરફ વળ્યા. તેમની પ્રથમ નવલકથા ચૈતાલી પૂર્ણિમા ખૂબ જ પ્રશંસા પામી. એમની કેટલીક નવલકથાઓનું ફિલ્મીકરણ પણ થયું હતું. ગ્રામ્ય જીવનને ધ્યાનમાં રાખીને તેમણે નવલકથાઓનું આલેખન કર્યું છે. તેમની નવલકથાઓમાં ખેડૂતો અને જમીનદારો વધુ પ્રમાણમાં જોવા મળે છે. આ નવલકથાઓમાં લાગણીહીન ધનવાનો ગામડાઓને અને તેની ભોળી પ્રજાને કેવી રીતે પાયમાલ કરે છે તેનું કરુણ ચિત્ર આલેખવામાં આવ્યું છે. પ્રાચીન અને અર્વાચીનનું ઘર્ષણ તેમની નવલકથાઓમાં ઠેર ઠેર છે. એમની સર્જનાત્મક કૃતિ ગણદેવતા માટે એમને ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડથી વિભૂષિત કરવામાં આવ્યા હતા. એમણે લખેલા કેટલાક નાટકો રંગભૂમિ પર સફળતાપૂર્વક ભજવાયા છે. પશ્ચિમ બંગાળની વિધાનસભાના સભ્ય તરીકે તેમજ રાજ્યસભાના સભ્ય તરીકે પણ તેમની નિયુક્તિ થઈ હતી. ઈસવીસન 1971માં કોલકાતા મુકામે તેમનું નિધન થયું. તેઓ કહેતા કે તેમને જીવનના કોઈ તત્વજ્ઞાનમાં શ્રદ્ધા નહોતી, ખુદ જીવનમાં જ શ્રદ્ધા હતી.